સત્શાસ્ત્રમાં લખેલું છે કે એક સંત 1000 માતાનો પ્રેમ આપી શકે છે. તમે કદાચ સાંભળ્યું હશે, અમે તો અનુભવ્યું છે. He loved us like 1000 mothers. એટલો પ્રચંડ પુરુષાર્થની સાથે સાથે આટલો સમય આપ્યો એમણે. તો એ જો મહેનત કરી શકતા હોય, એની સાથે આપ સમય આપી શકતા હોય, એ આવું મેનેજ કરી શકતા હોય, તો આપણે કેમ ના કરી શકીએ? If we decide, we can do it. પ્રમુખ સ્વામી મહારાજ 10000 વ્યક્તિઓની સાનિધ્યમાં એકવાર મંચ ઉપર બેઠા હતા. એક નાનો બાળક 5 વર્ષનો આવીને પ્રમુખ સ્વામી મહારાજ પાસે દોડતો આવી ગયો, મુંબઈમાં ઘાટકોપરમાં નીલકંઠ પારેખ, કે સ્વામી તમે અહીંયા ઓપરેશન કરાવ્યું છે, મોટો કાપો પડ્યો છે, મને દેખાડો ને. વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન એ બાળકને રાજી કર્યો. મુલાકાતમાં એક દિવસ રાત્રે 9 વાગે બધા 150-200 મુલાકાતીઓ, તેની વચ્ચે નાનો બાળક આ નીલકંઠ આવ્યો કે સ્વામી ગઈકાલે રાત્રે તમે જમતા હતા ને, પછી તમે બધા દાંત બહાર કાઢી નાખ્યા, તો મેં તો ઘરે જઈને બહુ ટ્રાય કરી, મારા તો નીકળ્યા જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કે તારે ટ્રાય નહીં કરવાની, તો કે મારા દાંત તમારી જેમ ક્યારે બહાર નીકળશે? સ્વામી કે તું મારા જેવો ઉંમરનો થઈશ ને પછી નીકળશે. તો કે સ્વામી વન રિક્વેસ્ટ, આ 5 વર્ષનો નાનો બાળક, આજે તો એ બહુ મોટો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે સિંગાપોરમાં, નીલકંઠ પારેખ. એ કે સ્વામી વન રિક્વેસ્ટ. એટલે પ્રમુખ સ્વામી કે શું? કે બધા દાંત એકવાર બહાર કાઢો ને, મારે બહુ નજીકથી જોવા છે. વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન પ્રમુખ સ્વામી મારે તરત ડેન્ચર્સ બહાર કાઢ્યા. અને પેલા બાળકને તો આશ્ચર્ય લાગ્યું કે સ્વામી આ કરો? એટલે આ કર્યું. કે સ્વામી બધા દાંત જતા રહ્યા? પછી કે આમ પ્રમુખ સ્વામી હાથમાં દાંત રાખેલા. કે સ્વામી અડું અડું? કારણ કે નાના બાળકને તો કેવું હોય કે આમ દાંત હાથમાં આવી ગયા એટલે કેવું એમ આશ્ચર્ય 5 વર્ષના બાળક માટે. પ્રમુખ સ્વામી મારે કે અડ, દાંત ઉપર એમ આંગળી ફેરવી. કે સ્વામી હવે પહેરો ને, મારે જોવું છે કેવી રીતે પહેરો છો. અટેન્ડન્ટ સેન્ટે સાફ કરી આપ્યા, ડેન્ચર્સ હાથમાં આપ્યા, પાછું એમને પહેર્યા. પછી કે હવે આમ આ કરો, તો પાછું આ કર્યું. પછી દોડીને બાળક નીકળી ગયો. થેન્ક યુ સ્વામી, એમ કે રાજી થઈને ત્યાંથી દોડીને હસતો હસતો ગયો. એની પાછળ જ મુલાકાતમાં મુંબઈના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઉભા હતા, જે નાની પાલખીવાલાના લેવલના સોલિસિટર હતા. 1 મિનિટના 1000 રૂપિયા ચાર્જ કરતા હતા મુલાકાતના. તમે એમની ઓફિસમાં એપોઇન્ટમેન્ટ પછી એન્ટર થાવ ને, એટલે સેન્સર તમારું ટચ થાય ને પગને, એટલે ઘડિયાળ ચાલુ થઈ જાય. પછી તમે બેસીને 10-12-15 મિનિટ જે કંઈ તમારો પ્રોબ્લેમ રજૂ કરો અને તમને સોલ્યુશન આપે. એમાં વચ્ચે ઊભા થઈને લાઇબ્રેરીમાંથી બુક એ ખોલે, વાંચીએ, સંભળાવે, ફોટો કોપી કરાવે, બધું ટાઈમ ચડે. અને ઓફિસમાંથી છેલ્લું ડગલું બહાર કાઢો સેન્સર ટચ કરીને, એટલે 27 મિનિટ ને 33 સેકન્ડ થઈ ગયું, એટલે 12-28 હજાર રૂપિયા આપી દેવાના તમારે. એ પાછળ જ ઉભા હતા મુલાકાતમાં, એ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં ઝૂકી ગયા કે સ્વામી તમે આટલા એક નાના બાળકને પણ આટલા પ્રેમથી મળી શકો છો, આટલો બધો સમય એમને આપી શકો છો, હેટ્સ ઓફ ટુ યુ. તો આપણે તો આપણા બેચ છે ને એને જ આપવાનો સમય, ક્યાં વધારે આપવાનો છે? તોય બે, એક દીકરો ને એક દીકરીઓ, એને મોટા કરતા કરતા તો બે કોલેજમાં ટીનેજ ક્રોસ કરીને યંગ એજમાં આવે ત્યાં સુધી તમે એના માતા પિતા ઓછામાં ઓછા 25-1 વખત હાથ પછાડીને બોલી ગયા હોય, આના કરતા તો તું પાછલું વાક્ય ઘણું વખત આપણે બોલ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ આવું બોલ્યા નથી. આટલો સમય આપવો ફેમિલી માટે એ પ્રથમ ક્રાઇટેરિયા છે. બીજો એક મોટો ક્રાઇટેરિયા છે, તમે તમારા પરિવારજનને સંસ્કારિત કરો. તમે એન્ટરટેઇનમેન્ટ માટે ટાઈમ કાઢો છો એની માટે અમે વિરોધ નથી કરતા. તમે પિકનિક સારા જાઓ છો, ઇટ્સ ગુડ, ઇટ્સ ફાઇન. પણ હાઉ મેની ઓફ યુ રિયલી કેર કે નેક્સ્ટ જનરેશનને વેલ્યુઝ અને વર્ચ્યુઝ એના લાઈફમાં નાનપણથી ઇમ્બાઇબ થાય? તમારો છોકરો નાનો હોય ત્યારે તમે એને સંતાન તરીકે એક જનરલ નોલેજ કે ઇન્ફોર્મેશન માટે તમે એને ઓળખાણ કરો, બેટાને વિરાટ કોહલી કહેવાય, અને રોહિત શર્મા કહેવાય, હી ઇઝ ઇમરાન ખાન પ્રાઇમ મિનિસ્ટર ઓફ પાકિસ્તાન, ઇઝ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, એ બધું તમે એને આપો છો. એની અમે ના નથી પાડતા. જનરલ નોલેજ માટે ખૂબ જરૂર છે, જીકે એન્ડ ઇન્ફોર્મેશન ઇઝ મસ્ટ. પણ સાથે તમે તમારા સંતાનને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા અને ધ્રુવની વાત કોઈ દિવસ કરી? ફેથફુલી છાતી ઉપર હાથ મૂકીને મને જવાબ આપજો કે તમે જો તમારા સંતાનને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાત કરી હોય તો આંગળી ઊંચી કરો. બરાબર ઊંચી કરો એટલે મને દેખાય. નોટ ઇવન 25. તો તમારે ખાલી એને સ્ટાર્સ અને પોપ સ્ટાર્સ એની જ ઓળખાણ કરાવવાની છે? અગેન, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ,
પણ તમે એને શ્રવણની વાત નાનપણથી કરી હશે કે બેટા મા બાપની આવી સેવા કરી, તો એનામાં એ શ્રવણનું કેરેક્ટર નાનપણથી ઉતરી ગયું હશે. નાના હોય ત્યારે બધી જીબી ફ્રી હોય, તમે જે અંદર નાખો ને બધું રોપાઈ જાય. તો શ્રવણનું કેરેક્ટર એના હૃદયમાં ડેવલપ થયું હશે, તો તમે ભવિષ્યમાં જ્યારે વૃદ્ધ હશો ને તમને માથું દુખતું હશે કે પગ દુખતા હશે ત્યારે તમે પગ કે માથું દબાવી આપશે, બાકી ગળું તો છે જ અને દાબી દે છે. તમે 2-3 વર્ષ પહેલા એક સેલ્ફી વિડીયો એક બહુ જ મોટા ધનાઢ્ય વ્યક્તિએ જાતે રિલીઝ કરી હતી, તમે જોઈ હશે. મુંબઈના એક બહુ જ મોટા બિઝનેસમેન, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ એનું બહુ જ મોટું બ્રાન્ડ નેમ છે. એનું સબ ટાઇટલ છે ધ કમ્પ્લીટ જેન્ટલમેન. 20,000 કરોડનું એમ્પાયર એમના દીકરાને આપ્યું. અને જે કઈ પ્રસંગો પરિવારમાં બન્યા હશે, બેટાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા, ત્યાં મરીન ડ્રાઈવ પર નેપિન્સી રોડ ઉપર એને 2 BHK ફ્લેટમાં મૂકી દીધા ભાડે, એક જૂની ગાડીને એક ડ્રાઈવર આપી દીધો અને ઘરમાં એક શેફ આપી દીધો. એ વ્યક્તિએ 70 વર્ષની ઉંમરે રડતા રડતા પોતાનો વિડીયો વાયરલ કરેલો, યાદ આવે છે? પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, હું એમને શબ્દશ અને અક્ષરશ કોટ કરું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ આવશે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો આવશે. જો આ પ્રસંગ બન્યો, સંપત્તિ અને સંતતિ બે ખોઈ. તમારા સંતાનોને તમે મોડર્ન બનાવો, એટિકેટ શીખવાડો, મેનર્સ શીખવાડો, પણ સાથે એટલો જ સમય અને વેલ્યુઝ અને વર્ચ્યુઝ માટે પણ આપો. નહીં તો ટીનેજમાં એક વખત, એક અર્લી ટીનેજમાં છોકરો હશે લગભગ 13-1 વર્ષનો હશે, એના ફાધર એક દિવસ સાંજે સંધ્યા આરતી પછી અમારા મંદિરે લઈને આવ્યા. પરિચિત હતા. સંધ્યા આરતી પછી સંતો નીચે ઉતર્યા એટલે એક સંતને કીધું, સ્વામી મારે થોડી અંગત વાત કરવી છે. એટલે અમારા સંત હતા, બહુ વડીલ હતા, મચ્યોર હતા, બેઠા કે શું બોલો, કે સ્વામી આ સિગરેટ પીવે છે. એટલે અમારા સંતે પૂછ્યું કે તમે જોયું કે કોકની કીધેલી વાત સાંભળો છો અને કહો છો? તો કે ના સ્વામી, મેં નજરે જોયું. પૂછો એને કે પેલું બાળક કે હા પપ્પાએ જોયું એમાં ખાલી આ પાડી. કે સ્વામી આવું ચાલે આપણા ઘરમાં આવા સંસ્કાર? આ 13 વર્ષની ઉંમરે સિગરેટ પીવે, ઉભો ઉભો 12 ફૂટપાથ ઉપર આખું ગામ જોવે, ચાલે એવું? અમારા સંતે કીધું કે બરોબર છે, પહેલા હું તમને પ્રશ્ન પૂછું, તમે સિગરેટ પીવો છો? એટલે પેલા પિતા કે હા સ્વામી હું પીવું છું. બીજો પ્રશ્ન પૂછ્યો, તમે ઘરમાં સિગરેટ પીવો છો? તો કે હા સ્વામી હું પીવું છું. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કોક દિવસ સવારે કે સાંજે તમે ઘરે હો અને સિગરેટ પીવ્યું અને સિગરેટ ખલાસ થઈ ગયો, તમે આ બાળકને ક્યારે પાનના ગલ્લે મોકલ્યો છે? એટલે કે હા સ્વામી મોકલ્યો છે. અમારા સંત કે ફિનિશ, ચેપ્ટર એન્ડ્સ. તમને એને ઘરમાં સિગરેટ પીતા જોયા અને પાનના ગલ્લે તમે એને મોકલ્યો, એટલે હવે છેલ્લો એક કાર્યક્રમ બાકી હતો, એને જાતે કરી લીધો, બીજું શું, હજી આગળ વધશે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે ધ ફર્સ્ટ કસ વર્ડ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશિયલી ફ્રોમ ધેર મધર્સ. બાળકો પહેલી ગાળ બોલતા એના માતા પિતા પાસેથી શીખે છે અને એમાંય પોતાની માતા પાસેથી શીખે છે. નાનપણ હોય ત્યારે પેલા બાળક માને ત્યારે લુચ્ચો થઈ ગયો છું, નાલાયક થઈ ગયો છું, એટલે પછી નાની આવી બધી ગાળો શીખી જાય. એકવાર એક બહુ નાના બાળકે, 4 વર્ષના બાળકે, એના પપ્પા રૂમમાં આવે ને એટલે પપ્પાને કીધું લુચ્ચો આવ્યો, અને પપ્પા તો હેપતાઈ ગયા કે લુચ્ચો આવ્યો મને કે છે. બાળકને તો કઈ નહીં, બોલીને પાછું રમકડા જો રમવા માંડ્યો. પછી ખબર પડી કે એની મમ્મી એને કાયમ બોલે જો લુચ્ચો આવ્યો, જો લુચ્ચો આવ્યો, તેને ફિટ થઈ ગયું, તો પપ્પાને કહી દીધું. રિમેઇન રેડી ટુ બી પેઇડ બેક ઇન યોર ઓન કોઈન્સ. સંસ્કાર નહીં આપો ને તો આ પરિસ્થિતિ આવશે. 1996માં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમેરિકા ગયેલા ફેમિલી શિબિર માટે. ત્યાં ન્યુયોર્કમાં ફેમિલી શિબિરમાં અમે સંતો બધા 10-10 ફેમિલીને પહેલામાં બેસતા અને આખા દિવસની શિબિર ચાલતી હતી. પછી વ્યક્તિગત વડીલો સાથે બેસીએ, યંગસ્ટર્સ ટીનેજર્સ સાથે બેસીએ, ચિલ્ડ્રન સાથે બેસીએ. એમાં નાના બાળકોને અમે એક ફોર્મ ભરાવડાવ્યું, વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક. હેતુ એ હતો કે બાળકોના મનમાં શું વિચારો છે એ પ્રમાણે અમે વડીલોને વાત કરી શકીએ. તમને આશ્ચર્ય થશે કે વોટ આઈ ડોન્ટ લાઈક અબાઉટ માય પેરેન્ટ્સ, મારા માતા પિતા વિશે મને શું નથી ગમતું ને, એ કોલમમાં 6-7-8 અને 9 વર્ષના નાના નાના બાળકોએ જે વાતો લખી હતી,
તમને આશ્ચર્ય થાય કે આ લોકોના મનમાં આવો વિચાર આવી જાય છે? એક 7 કે 8 વર્ષના બાળકે એવું લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. 8 વર્ષના બાળકે આ વાત લખેલી કે જે રીતે મારા મા બાપ મારા દાદા દાદી સાથે વર્તે છે ને ઘરમાં, એ મને નથી ગમતું. હવે ચેક કરજો, તમે જો તમારા મા બાપને આ સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય તો અલગ વાત છે, બાકી ઘરડા ઘરમાં બીજે મૂક્યા હોય તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો, 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા બાળકો શીખી ગયા કે મા બાપ ઘરડા થાય એટલે આવી રીતે ટ્રીટમેન્ટ થાય. તમારા વૃદ્ધ માતા પિતાને તાણે કટાણે જમવા જોતું હોય કે દવા જોતી હોય, જો તમે થાળી પછાડી તો એ જ રણકાર 25 વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો. This is a fact, કારણ કે એને જોઈ લીધું કે આવી રીતે ટ્રીટમેન્ટ અપાય છે.